સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ કન્સેપ્ટ આંતરરાષ્ટ્રીય લેવલે પ્રચલિત છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા RRR1 કે જેમાં ખાસ કરીને આ વાન ઘરે ઘરે જઈ અને જૂના કપડાં, જૂના રમકડાં, જૂના પુસ્તકો, સ્ટેશનરી આ બધી વસ્તુઓ ઉઘરાવી અને વડોદરા શહેરના 4 ઝોનમાં 4 ડેપો બનાવવામાં આવશે, જેમાંથી NULM દ્વારા આપણે જે વસ્તુ વપરાય એવી હોય એવી ગરીબ બાળકોને, માનો કે રમકડાં છે કે કપડાં છે, નાના મોટા ઓલ્ટરેશન કરી અને આ વસ્તુ કચરામાં જાય છે એના બદલે જે ગરીબ બાળકો છે એ લોકોને કામ લાગે, જૂના પુસ્તકો હોય, જૂના કપડાં હોય, જૂના રમકડાં હોય, એમાં નાના મોટા રિપેરિંગ કરી અને આ નાના બાળકોને મળે એ પ્રકારનો કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 4 ઝોનમાં 4 RRR1 ઊભી કરવામાં આવશે, 4 ઝોનમાં 4 ડેપો બનાવવામાં આવશે. એને સંલગ્ન જે કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ છે એના માટે પણ સ્ટોર 4 ઝોનમાં બનાવવામાં આવશે. ખાસ કરીને 4 ઝોનમાં જે જગ્યાઓ સિલેક્ટ કરી છે એમાં અટલાદરા, બાયલી, ગાજરાવાડી અને રાત્રિ બજારની આસપાસની જગ્યા, આમ કરીને 4 સ્ટોર બનાવવાનું હજુ ટેન્ટેટિવ નક્કી થયું છે. વખત જતાં આ જગ્યા ફાઇનલ થશે અને ત્યાં કન્સ્ટ્રક્શન કરી અને ડેપો પણ બનાવવામાં આવશે. હાલ તો એક જૂની વાન છે એને ઓલ્ટર કરી અને જે ટાટા એસની ગાડી છે એને ડેકોરેટ કરી અને આ વાન ચાલુ કરવામાં, જેથી કરીને લોકોમાં જાગૃતિ ફેલે. આવનારા વખતમાં 4 નવી વાન લઈ અને RRR1 બનાવવાની અને CND વેસ્ટના સ્ટોર બનાવવાનું આયોજન છે, જેથી કરીને કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ જે આખા વડોદરામાં જ્યાં ત્યાં પડેલો હોય છે, બિલ્ડરો, લેબર કોન્ટ્રાક્ટરો, ટ્રેક્ટરો દ્વારા ગમે ત્યાં આ કન્સ્ટ્રક્શન વેસ્ટનું ડમ્પિંગ થતું હોય છે, એના બદલે આ 4 ઝોનમાં 4 ડેપો દ્વારા જે CND વેસ્ટ છે એની જે રિસાયકલિંગ કરવાની સાઇટ છે અટલાદરા ખાતે, ત્યાં આગળ બધું મોકલવામાં આવશે, જેથી કરીને આમાંથી જે રિયુઝ થઈ શકે એમાં પ્યોર બ્લોક બની શકે, મેનહોલના ઢાંકણા બની શકે, કમ્પાઉન્ડ વોલ માટેના પોલ બની શકે, જે અલગ અલગ આઇટમો આમાંથી બનાવવામાં આવશે, જેને ઉપયોગ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવશે અને CND વેસ્ટવાળા બહાર વેચી પણ શકશે. એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા પણ પોતાનું યોગદાન આપવા જઈ રહ્યું છે.